સુરતના સિંગાપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં હદમાં આવેલા બે જગ્યા ઉપર પોલીસે દરોડા પાડ્યા, જેમાં ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ કેમિકલ ઇંધણના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે 20 લીટરથી વધુ બાયોડીઝલનો જથ્થો રૂપિયા 15.75 લાખ મળી 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સિંગાપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હાથી મંદિર રોડ પાડા પાસે આવેલા વિન્ટેજ પાર્કિંગના પત્રના શેડમાં રેડ પાડી બે લોકોને ઝડપવામાં આવ્યા. આ સાથે તેમની પાસે રહેલો લાયસન્સ કે પાસ કે પરવાના વગરનો ગેરકાયદેસર બાયોડીઝલ કેમિકલના આશરે 17,000 લીટર જથ્થો કબજે કરાયો. બાયોડીઝલ ભરેલું ટેન્કર, ડીઝલ મીટર પંપ, પ્લાસ્ટિકની નાની મોટી સાઇઝની પાઇપ, ધાતુના માપિયા, પ્લાસ્ટિકની ડોલ ટાંકા મળી 41.41 લાખની વત્તા જપ્ત કરાઈ. બીજી બાતમીના આધારે સિંગાપુરની બાલાજી સોસાયટીની બાજુમાં આવેલા બાલાજી કમ્પાઉન્ડમાં પણ દરોડા પડ્યા, જેમાં 32,000 લીટર બાયોડીઝલ ગેરકાયદેસર ઝડપવામાં આવ્યું. બોલેરો પિકઅપ વાન, ડઝન મીટર પંપ, પ્લાસ્ટિક નાની મોટી સાઇઝની પાઇપો, ધાતુનું માપ્યું, પ્લાસ્ટિકના ટાંકા, 6.59 લાખનો જથ્થો ઝડપાયો. પોલીસે બંને સ્થળોથી મળી આવેલા ગેરકાયદેસર કેમિકલનો જથ્થો કુલ 20,000 લીટરથી વધુ એટલે કે 15.75 લાખ સહિત 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.